અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। सरदार सरोवर नर्मदा डेम 17 सप्टेम्बर 2020 रोज 138.68 मीटर पोतानी संपूर्ण सपाटीए पहुंच्यो हतो। 17 सप्टेम्बर रोज वडाप्रधान नरेन्द्र मोदी 70मो जन्मदिवस उजवी रह्या छे, त्यारे राज्य सरकारे तेमने अनोखी भेट आपी हती। सतत बीजा वर्षे नर्मदा डेम तेनी पूर्ण सपाटीए भरायो छे। गुजरातना मुख्यमंत्री विजय रूपाणीए गांधीनगर खातेथी नर्मदा नीरना ई वधामणा कर्या हता। જ્યારે ગુજરાત સરકાર નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાએ નર્મદા ડેમ ખાતેથી પૂજાવિધિ કરીને નર્મદા નીરના વધામણા કર્યા હતા। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા નદી પર ડેમનું સ્વપ્ન જોયું હતું। ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીની અને અન્ય વિસ્તારમાં પીવાના પાણીની કિલ્લત ન પડે એ સપનું સાકાર થયું છે। કમનસીબે ભૂતકાળમાં યુપીએ સરકારે 7 વર્ષ સુધી નર્મદા ડેમમાં ગેટ લગાડવાની મંજૂરી આપી ન હતી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આ સ્વપ્ન સાકાર થયું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી લીધે આજે 70મો જન્મદિવસ છે। આજે આ નર્મદા સરદાર સરોવર ડેમ 138.68 પૂરેપૂરો ભરાઈ ગયો છે। એના 5 દરવાજા જે ખોલી નાખવામાં આવ્યા છે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ગયે વર્ષે 17 તારીખે અહીં અગાડી 17 સપ્ટેમ્બરે એમને નર્મદા મૈયાની પૂજા કરેલી, એમના નીરના ઈ વધામણા બી એમને કરી। આજે બીજે વર્ષે પણ આ ડેમ ફૂલ ભરી ગયો છે। હું નર્મદા મંત્રી ગયે વર્ષે બન્યો, 2 વર્ષ સતત વરસાદ પડવાથી આ 2 વર્ષ આ ડેમ ભરાયો છે, એટલે મને બી ખુશી છે। ગુજરાતના ખેડૂતો છેક કચ્છ સુધીને, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા આ બધા જ એરિયામાં આ નર્મદાના નીરનું પાણી ઉનાળામાં જ્યારે જોઈશે ત્યારે મળી રહેશે।